સ્વાગત છે આપનું દીદીની રસોઈમાં. આજે આપણે બટાકા પૌવા બનાવીશું. તો આ માટે મેં આશરે 300 ગ્રામ જેટલા પૌવા લીધા છે. ધ્યાન રાખો કે બટાકા પૌવા બનાવવા માટે હંમેશા જાડા પૌવાનો જ ઉપયોગ કરો. તેને મેં સારી રીતે સાફ કરી લીધા છે. હવે આપણે તેને ધોઈ લઈશું. તો આ રીતે હળવા હાથે હલાવતા જઈને ધોઈ લઈશું, જેથી કરીને પૌવા તૂટી ન જાય. બસ ચોખ્ખું પાણી નીકળવાનું ચાલુ થાય ત્યાં સુધી ધોઈશું. હવે તેને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું. તો હવે આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું શેકી લઈશું. રાઈ પકડી ગઈ છે. હવે થોડી ઘી નાખીશું, થોડો મીઠો લીમડો નાખીશું, એક સમારેલ લીલું મરચું નાખીશું. હવે 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી નાખીશું. મિક્સ કરી લઈશું. થોડી સેકન્ડ માટે ડુંગળી સાતળી લઈશું. હવે અહી મેં 2 ચમચા જેટલા કાચા સિંગદાણા ને થોડા પાણીમાં પલાળી રાખ્યા હતા, તો પાણી દૂર કરીને ઉમેરી દઈશું. 2 નંગ બટાકા ને નાના ટુકડામાં સમારી લીધા છે, તો તે પણ નાખી દઈશ. થોડી સેકન્ડ માટે આમાં સાકળીશું. હવે આપણે આમાં બધા મસાલા ઉમેરી દઈશું. થોડું મીઠું નાખીશું. પૌવાના ભાગના મસાલા પણ ઉમેરી દઈશું. 5 ચમચી જેટલી હળદર નાખીશું. 1.5 થી 2 ચમચી ધાણા પાવડર નાખીશું. 1/2 ચમચી લાલ મરચા પાવડર નાખીશું. લાલ મરચા પાવડર તમે વધુ ઓછો નાખી શકો છો. મિક્સ કરી લઈશું. આ રીતે મસાલા પહેલાથી જ નાખી દેવાથી મસાલા પ્રોપર કુક થાય છે અને બટાકા પૌવાનો ટેસ્ટ એકદમ સારો લાગે. હવે 2 ચમચી જેટલું પાણી નાખીશું. મિક્સ કરી લઈશું. હવે વાસણને ઢાંકીને 2 મિનિટ માટે બટાકાને પાકવા દઈશું. હવે આપણે બટાકા ચેક કરી લઈએ. બટાકા પ્રોપર કુક થઈ ગયા છે. તો પૌવા હળવા હાથે છૂટા કરી લીધા છે અને જો સરસ પલળી ગયા છે તો આપણે ઉમેરી દઈશું. એક ચમચી ખાંડ નાખીશું. આ રીતે ઉછાળતા જઈને મિક્સ કરવાથી મસાલો પૌવા સાથે સારી રીતે મિક્સ થઈ જાય છે. પૌવાના ભાગનું મીઠું પણ નાખી દેવું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરીશું અને આમાં લીંબુનો રસ ને સમારેલ કોથમીર ઉમેરી દઈશું. તો 1 લીંબુનો રસ નાખીશું, સમારેલ કોથમીર નાખીશું. મિક્સ કરી લઈશું. તો લો, તૈયાર છે આપણો ટ્રેડિશનલ નાસ્તો બટાકા પૌવા. અને તમે દાડમના દાણા અને સેવ નાખીને ગાર્નિશ કરી શકો છો.